વિરામબાદ સિટી ન્યૂઝમાં ફરી આપનું સ્વાગત છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને આરસીજી દ્વારા વાપીના રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મેગા પ્લેસમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકારી અને ગ્રાન્ટેડ હાયર ટેકનિક કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 1100 વિદ્યાર્થીઓએ નોકરી માટે આવેદન કર્યું હતું, જે પૈકી 35ને નોકરી માટે આવકાર્યા હતા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને આરસીજી દ્વારા વાપીની રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મેગા પ્લેસમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકારી અને ગ્રાન્ટેડ હાયર ટેકનિકલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 1100 વિદ્યાર્થીઓએ નોકરી માટે આવેદન કર્યું હતું, જે પૈકી 35ને નોકરી માટે આવકાર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવા હેતુ રાજ્યભરમાં મેગા પ્લેસમેન્ટ યોજવામાં આવે છે. 4 જૂનમાં યોજવામાં આવતા આ મેગા પ્લેસમેન્ટમાં આજે વાપીની નામદાર રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે 11 કલાકે આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના આદિજાતિ અને વિકાસ મંત્રી શ્રી રમણભાઈ પાટકર, પાડીના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા, જ્યારે સરકાર તરફથી અધિક કમિશનર એસ કે પ્રજાપતિ તેમજ વિવિધ કંપનીના સંચાલકો ઉપરાંત નોકરી માટે આવેદન કરનારા સાકરી અને ગ્રાન્ટેડ હેર ટેકનિકલ કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ સહિત નોકરીના કુલ 1100 વિદ્યાર્થીઓ નોકરી માટે આવેદન કર્યું હતું, જે પૈકી 35 ઉમેદવારોને ખાનગી કંપની દ્વારા નોકરી માટે આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રોફેલ કોલેજના આચાર્ય હેમાલીબેન દ્વારા કરાયું હતું. એક્સપિરિયન્સ સારો હતો. અહીંયા જે કોઈ બી આયોજન કરવામાં આવ્યું બહુ સારું હતું. ખાસી એવી ઓપોર્ચ્યુનિટી મળે એવા ચાન્સીસ હતા અને બધાએ લીધા બી છે. અમે પોતે બેકગ્રાઉન્ડ ઇન્ટરવ્યુઝ આપ્યા છે, ફેસ કર્યા છે, શીખવા મળ્યું. પહેલી વખત ઇન્ટરવ્યુ આપવાનું કઈ રીતે અપાય એના વિશે જાણકારી મળી અને કેવી રીતે અપાય, કઈ કઈ જગ્યા પર તમને ઓપોર્ચ્યુનિટી મળે છે, રિયલમાં જઈએ ઇન્ટરવ્યુ ફેસ કરવા તો કયા કયા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે એ બધું જ જાણવા મળ્યું. બધાનો અહીંયા આગળ રિસ્પોન્સ સારો હતો. તમને ખાસી એવી હેલ્પ કરવામાં આવે છે અને આયોજનમાં બહુ જ મહેનત કરી છે. બધા બહુ જ જન બધી બહુ જ કંપનીઓને બી અહીંયા આગળ બોલાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં જ્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગ ખાતે સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ જેઓ અભ્યાસ પૂર્ણ કર્યો છે તેવા વિદ્યાર્થીઓ માટે સમગ્ર રાજ્ય કક્ષાએ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આપણે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજે વાપીમાં રોફેલ કોલેજ ખાતે આપણે એક મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજ વિભાગના અને રાજ્યના માન્ય મંત્રી શ્રી રમણભાઈ પાટકર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને પારડી તેમજ વલસાડ વિભાગના બંને માન્ય ધારાસભ્યશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ અને શ્રી ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. એમની ઉપસ્થિતિમાં આજે આ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આપણે શુભારંભ કરાવ્યો છે વલસાડ જિલ્લા ખાતે. જે અગાઉ મેં કહ્યું એમ કે સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તો એમને અગાઉ જેમ આપણે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે તો પ્લેસમેન્ટ કેમ્પ થતા હતા, પરંતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પણ રોજગારી પણ મળી રહે એના માટે આ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વલસાડ જિલ્લા ખાતે 1400 જેટલા અંદાજિત વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલ છે. જિલ્લાની વિવિધ સરકારી અને ગ્રાન્ટીનેર કોલેજો થઈને 14 કોલેજોના 1400 જેટલા વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું છે. એની સામે વેકેન્સીઓ એટલે અમારા અધ્યાપક મિત્રો આચાર્ય મિત્રોએ તમામે અહીંના ઉદ્યોગગૃહો, કોર્પોરેટ સેક્ટર, સર્વિસ સેક્ટર, મોટી મોટી સરકારી મોટી મોટી એજન્સીઓનો સંપર્ક કરી અને લગભગ 800 જેટલી વેકેન્સીઓ એમના તરફથી આપણને ઉપલબ્ધ કરાવવામાં આવેલ હતી, જે આજે અહીંયા રોફેલ કોલેજ ખાતે એ તમામ વિદ્યાર્થીઓ અને કંપનીઓ અહીંયા અને અંદાજિત 80 જેટલી કંપનીઓ ઉપસ્થિત રહી છે. એ કંપનીઓ એમને જે જરૂરિયાત હોય એ કેટેગરીના એ ક્વોલિફિકેશનના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેશે અને દિવસને અંતે એ લોકોને સિલેક્ટ કરશે, યા તો એમની પ્રક્રિયાના ભાગરૂપે એ લોકોને પ્રતીક્ષા યાદીમાં રાખશે એટલે શોર્ટ લિસ્ટ કરશે અને બાદમાં પછી એમની નિમણૂકની કાર્યવાહી થશે. એટલે રાજ્ય સરકારનો એક આ ખૂબ સારો નવતર અભિગમ રહ્યો છે. સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા હાયર એજ્યુકેશનના તેમજ ટેકનિકલ એજ્યુકેશનની તમામ કોલેજોના કે જે સરકારી કોલેજ છે અને ગ્રાન્ટેડ કોલેજ છે, આ તમામ કોલેજોના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને રોજગારી મળે એના હેતુથી આ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત સરકારે કુલ 23 જગ્યા પર આવા મેગા પ્લેસમેન્ટ કેમ્પ કરેલા છે, જેમાંથી આજે વાપી ખાતે છે.
તો આજના દિવસે હાલ 1100 છોકરાઓ રિસર્ચ કરાવેલું છે, તેમજ 35 કંપની છોકરાઓને રોજગારી મેળવવા માટે આ જગ્યાએ આપે છે. અને સરકારશ્રીના સહયોગ દ્વારા ખૂબ જ સુંદર પ્લેટફોર્મ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. લગભગ ડિસેમ્બર 2018ની શરૂઆતમાં આ આખું પ્લાનિંગની શરૂઆત કરવામાં આવી. ગાંધીનગર લેવલે અલગ અલગ અને કેસીસી ખાતે અલગ અલગ સમયે મિટિંગો કરવામાં આવી અને આખું પ્લાનની શરૂઆત કરવામાં આવી. આખા ગુજરાત રાજ્યને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો. વાપી જે છે એનો સમાવેશ દક્ષિણ ગુજરાત ઝોનમાં કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં કુલ 4 ઝોન છે, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. તો વલસાડ નોડ જે છે એના ભાગરૂપે આજે વાપી ખાતે આ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં